સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંગોડા ભોઈ સમાજની મહિલાઓ દ્વારા મટકી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભોઈ સમાજની મહિલાઓ દ્વારા માથે મટકી મૂકીને યાત્રામાં જોડાઈ હતી. પ્રાંતિજ ખાતે રહેતા શ્રીમારી સિંગોડા ભોઈ સમાજની મહિલાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે મોટા માઠેથી ઘાઘર બેલડી જળયાત્રા કાઢવામાં આવી હતી, જ્યારે સંતાન પ્રાપ્તિ અને કુટુંબના કલ્યાણાર્થે તેઓ માતાજીની બાધા રાખે છે અને સિંગોડા ભોઈ સમાજ પાણી સાથે સંકળાયેલો છે, જેથી જળ દેવતાની તેઓ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે અને માતાજીની બાધા પણ રાખતા હોય છે. ત્યારે આ પવિત્ર દિવસે સમાજની મહિલાઓ મહાકાળી પાસે આવેલ મંદિરમાં એકઠા થઈને આ દિવસે સમૂહમાં માનેલ બાધા પૂર્ણ થતાં અને જળદેવની પૂજા માટે માથે બેડા મૂકી ઢોલ નગારા સાથે પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ જળયાત્રા નેશનલ હાઈવે 8 શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે જઈને જળયાત્રા સમાપન કરવામાં આવી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. પ્રાંતિજ ભોઈ સમાજની પરંપરા 50 વર્ષથી આ ઘાઘર વીર્ય કાઢવામાં આવે છે અને પાણીને વધાવવામાં આવે છે અને ચિમ્માલાલ કાળીદાસ ભોઈના ઘરેથી આથી 50 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે અને સમાજને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો અને સુખી કરે અને એના માટે એક અમારો પરંપરા છે પાણીની અને અમારો પાણીના ધંધાથી અમારો ભોઈ સમાજ સંકળાયેલો છે અને અમારો કમળ અને સિંગોડા ઉત્પાદનનો ધંધો હોવાથી અમે આ પાણીને દર વર્ષે વધામણા તરીકે અને પૂજીએ છીએ અને કાઢીએ છીએ અને પ્રાંતિજ ભોઈ સમાજના મોટા માઠમાં ચિમ્માલાલ કાળીદાસના ઘરે આજથી 50 વર્ષ પહેલાં માતા ગંગાની સ્થાપના કરેલી તેની પરંપરાગત દર વર્ષની શ્રાવણ આ ભાદરવા સુદ 8મના દિવસે પરંપરાગત ઘાઘર બીજા કાઢવામાં આવે છે અને આને મોટી બોક્સમાં પધરાવવામાં આવે છે. માર્કંડેશ્વર મહાદેવ.